ધોરણ 4 વિષય ગણિત આપણે આજે નવું સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાય નંબર 13 ખેતર અને તેની હરતેવાળ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તેનું માપ આપણે લેવાનું હોય તો કેવી રીતે આપણે લઈએ તે આપણે આ વખતે સમજવાનું છે. ધારો કે તમારી એક નોટબુક છે કે ચોપડી છે તો તમે જોઈ છે તમને તમારી આ નોટ કે તેની ચાર બાજુ છે. જો ચોરસ હોય કોઈ વસ્તુ તો તેની ચારે ચાર બાજુ સરખી હોય. તો ધારો કે નોટ છે તો પાંચ સેન્ટીમીટર ની હોય તો ચોરસ ની અંદર ચારે બાજુ સરખી હોય. લંબચોરસ હોય તો લંબચોરસ ની અંદર સમસામે ની બાજુ નું માપ સરખું હોય. એ આપણને આગળના ધોરણમાં શીખી ગયા અને આપણને એટલું ખ્યાલ જ છે કે ચોરસ માં ચારે બાજુ સરખી હોય અને લંબચોરસ માં સમસામે ની બાજુ સરખી હોય. તો અહીંયા આગળ તમે જુઓ તો ચોરસ નું માપ કેટલું થાય તો કે 20 સેન્ટીમીટર. નોટનું માપ કેટલું થાય 20 સેન્ટીમીટર. કેમ કે પાંચ એક બાજુ નું માપ 5 હોય અને ચોરસ છે તો ચોરસ ની ચારે બાજુ સરખી હોય. લંબચોરસ માં અહીંયા 2 હોય તો સામસામે ની બાજુ 2 સેન્ટીમીટર હોય. આ 4 હોય તો આવી 4 જ હોય. લંબાઈ પહોળાઈ લંબાઈ લંબાઈ સરખી પહોળાઈ પહોળાઈ સરખી. તો આનું માપ શું થશે તો કે 2 2 4 અને 4 ને 4 8. આ 8 અને આ 4 કેટલા થયા તો કે તે 12 સેન્ટીમીટર. બરોબર. તો આ આપણે ચોરસ લંબચોરસ માં આપણે માપ શોધીએ કે કોઈ પણ વસ્તુ નું માપ કેવી રીતે શોધાય આપણને હવે ખ્યાલ આવી ગયો. તો આપણું જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાય ની અંદર ખેતર ને અને તેની ફરતે તેની સીમા નું માપ આપણે શોધવાનું છે. તો અહીંયા ધ્યાન આપો દરેક વિદ્યાર્થી મિત્રો કે તમને અહીંયા આગળ જે તેનું ખેતર આપ્યું છે તો એમાં જો 8 મીટર 17 મીટર 25 મીટર અને 17 મીટર આપેલું છે. જો આ સામસામેની બાજુ સરખી છે. આ બંને સામસામેની બાજુ સરખી નથી. કેમ આ જે છે લંબાઈ નાની છે અને આ મોટી છે. આનું શું કરવું પડે આપણે એનો સરવાળો કરવો પડે. ધ્યાન આપજો સ્વાધ્યાય એકદમ સહેલું છે. ખાલી તમારે સરવાળામાં જ ધ્યાન આપવાનું છે કે કોઈ રકમ રહી ન જાય એ ધ્યાન રાખીને આપણે લખવાનું છે. 8 મીટર 17 મીટર બીજું 17 મીટર અને 25 મીટર આનું શું કરવાનું આપણે સરવાળો કરવાનો. તો 7 ને 7 14 14 ની અંદર 8 ઉમેરો તો કેટલા થશે ગણો 15 16 17 18 19 20 21 ને 22 22 માં 5 ઉમેરો તો કેટલા થાય 27 27 નો સાતડો વધી પડી 2 2 ને 1 3 ને 4 ને 2 6 જવાબ શું આવ્યો તમારો કે 67 મીટર જવાબ આવ્યો. તો તમારું આ પહેલા ગામના દાખલામાં ખેતરનું જે તમારે શોધવાનું હતું માપ એ તમારો 67 મીટર આવ્યો. હવે બીજામાં તમે જુઓ તમારે જે રીતનું તમને માપ આપ્યું છે તો જે રીતે તમે લંબાઈ લખો છો એ આડી ઊભી બધી જ તમારે લંબાઈ બહુ ધ્યાનથી લખવાની. એક પણ લંબાઈ લખવાની રહી જાય નહીં. 5 મીટર કઈ લખી આપણે અહીંયા આગળ પહેલા. પછી જો આ ઊભી પણ છે કેટલી છે 4 મીટર છે. પછી છે 6 મીટર પછી ફરીને 6 મીટર પછી છે 11 મીટર અને પછી છે 10 મીટર. ફરી વખત ચેક કરી લેવાનું કે કોઈ પણ રકમ રહી ના જાય. 5 મીટર 4 મીટર 2 વખત 6 મીટર 11 મીટર અને 10 મીટર. તો આપણે હવે એનો સરવાળો કરશું. 5 ને 4 9 9 ને 6 9 ની અંદર 6 ઉમેરો કેટલા થાય 15 15 ને 6 કેટલા થશે 21 21 ને 1 22 નો બગડો વધી પડી 2 2 ને 1 3 ને 1 4 જવાબ શું આવ્યો તમારો 42 મીટર. બરોબર. તો આ તમારો જવાબ થયો. સમજણ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને કે જે તમને ખેતરની સીમાનું માપ શોધવાનું છે તો તેમાં લંબાઈ પહોળાઈ એ તમારે જેટલી બી જગ્યાએ લંબાઈ લંબાઈનું માપ લખવાનું પહોળાઈ પહોળાઈનું લખવાનું જે નાની મોટી જગ્યાએ જે માપ આપેલું છે એ ધ્યાનથી ને લખવાનું અને કોઈ જગ્યાએ ન આપવામાં આવ્યું હોય તો સામસામેની બાજુ હંમેશા સરખી હોય તો એક જગ્યાએ માપ આપ્યું હોય તો આપણે બીજી જગ્યાએ એ જ માપ લખવાનું. એ આપણે આગળ જેમ દાખલા આવશે એમ આપણે એ શીખતા જઈશું. અહીંયા આપણે જો ત્રીજા નંબરના દાખલામાં 10 મીટર
18 मीटर, तो 10 मीटर वत्ता 14 मीटर वत्ता 18 मीटर, 8 ની અંદર 4 ઉમેરો કેટલા થશે 12, 12 નો બગડો વધી 1, 1 2 3 ને 4, જવાબ શું આવ્યો તમારો 42 મીટર જવાબ આવ્યો। तो दरेक विद्यार्थी मित्र ने हम एक तो ख्याल आ गया कि आप दाखला केवी रीते गणया है। हम दाखला नंबर 4 जो ही अपने तो जो तेनी अंदर कि तुमने आ शू छे 1 2 3 4 5 ने 6 એટલે ષટ્કોણ છે। જો ષટ્કોણ હોય તો તમારી પાસે તેનો માપ પણ 6 હોવા જોઈએ। તો આપણે જોઈએ કે 6 છે માપ 1 2 3 4 5 ને 6। जो अगर आ बे छे ए समसमी नी बाजू सरखी छे, तो बीजी चार नी बाजू जे छे चार चार नी माप सरखा छे। तो आपणे लखीशु 11 मीटर 18 मीटर पछी आ 18 मीटर 11 मीटर अने पछी बे वखत केटला छे 18 मीटर। तो एनो आपणे सरवाळो करीशु। गणो चलो 8 ने 8 16, 16 ने 1 17 અને 1 18, 18 ની અંદર બીજા 8 ઉમેરો કેટલા થશે ગણો 19 20 21 22 23 24 25 26, 26 માં બીજા 8 ઉમેરો 27 28 29 30 31 32 33 ને 34 નો ચોગડો વધી 3, 3 ને 1 4 5 6 7 8 ને 9, શું જવાબ આવ્યો 94 મીટર તમારો જવાબ આવ્યો। આ ષટ્કોણ છે એટલે તેની 6 બાજુ છે અને 6 બાજુના માપ આપણે તે રીતે રાખવાના અને એનો સરવાળો કરવાનો। હવે દાખલા નંબર 2 માં પહેલો દાખલો જોઈએ કે જો મનન આ ખેતરના બે ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે જો। આ જે હતો ઉપરનો દાખલો તેમાં ખાલી તમારે તેનું માપ શોધવાનું હતું। હવે તમને એકનું વસ્તુ આપ્યું છે અને તમને કહે છે કે બે ચક્કર મારે, તમને એક ખેતર આપી દીધું છે એનું એક વખતનું માપ આપ્યું છે, પણ તમે બીજી વખત દોડો તો એટલા ને એટલા કિલોમીટર ફરી વખત થાય, એટલા મીટર ફરી વખત દોડવું પડે તમારે। તો તમે અહીંયા આગળ જુઓ કે 10 મીટર 16 મીટર 22 મીટર અને 10 મીટર, તો આપણે દાખલો તો એવી જ રીતે ગણવાનો છે કે 10 મીટર 16 મીટર 22 મીટર અને 10 મીટર, એનું શું કરવાનું પહેલા સરવાળો કરવાનો 6 ને 2 8, 1 2 ને 2 4 ને 1 5, આ 58 મીટર એનો એક વખત ચક્કર મારે ને તો એનો 58 મીટર એને દોડવું પડે, પણ એને તો બે ચક્કર મારવાના છે, બે મારવાના હોય તો આપણે એને બે વખત એને ગુણાકાર કરી દેવાનો। તો 8 2 16 નો છગડો વધી પડી 1, 5 2 10 ને 1 11, જો એક ચક્કર મારે તો તેને 58 મીટર દોડવું પડે અને બે ચક્કર મારે તો તેને 116 મીટર દોડવું પડે। તો આ તમારો જવાબ આવ્યો। ખ્યાલ આવ્યો દરેકને? પહેલા આપણે એક જ ચક્કર મારતા હતા, એક જ વસ્તુનું માપ શોધવાનું હતું, હવે તમારે એક જ વસ્તુમાં તમારે ખેતરની અંદર બે ચક્કર મારવાના છે। તો તમે એક વખત ચક્કર મારો તો 58 મીટર થાય, તો પાછું બીજું ચક્કર મારવું હોય તો ફરીને 58 દોડવું જ પડે ને આપણે, તો કુલ કેટલું થાય તો કે 58 ગુણ્યા 2 કરો તો 116 મીટર જવાબ આવે। હવે તમે જુઓ કે અહીંયા બે ચક્કર હતા તો આપણે 2 વડે ગુણાકાર કર્યો। હવે તમે આગળનો દાખલો જુઓ કે જો નમન આ ખેતરના 3 ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે। હવે બે ના 3 ચક્કર થઈ ગયા, તો આપણે હવે રીત તો એક જ કરવાની છે કે 16 મીટર પહેલા શું કરવાનો, બધાનો સરવાળો કરવાનો, પછી જેટલા ચક્કર કે એટલા આપણે એના સાથે એને ગુણાકાર કરી દેવાના। જે રકમ લખો છો એને એક વખત તમારે સરખાઈ જોવાની કે આપણે 5 રકમ લખી તો એ 5 અહીંયા છે, કોઈ રકમ આડી અવળી ના થઈ જાય કે ભૂલાઈ ના જાય, તો 1 2 3 4 ને 5, 16 16 બે વખત, 20 10 10 બે વખત અને 20 થઈ ગયા। હવે એનો સરવાળો કરો તો કે 6 ને 6 12, 12 નો બગડો વધી 1, 1 2 3
ને બે પાંચ છ ને એક સાત આ એક ચક્કર મારે તો એને 72 મીટર દોડવું પડે પણ કેટલા ચક્કર મારવાના છે એને ત્રણ ચક્કર મારવાના છે તો આપણે 72 ગુણ્યા 3 કરો તો 3 2 6 અને 7 કરી 21 216 મીટર એ તમારો જવાબ થયો ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને કે બે વખત દોડ્યા આપણે તો બે ચક્કર માર્યા તો 116 મીટર જવાબ આવ્યો નમન આ જ ખેતરના ત્રણ ચક્કર મારે છે તો 216 મીટર પહેલા એક વખતનો સરવાળો કરવાનો પછી જે તમને કીધું હોય કે કેટલી વખત તમારે ત્રણ ચક્કર મારે છે ચાર છે તો એ રીતે આપણે તેનો જવાબ ગણવાનો દાખલા નંબર 3 જો સુનીલા ખેતરના ચાર ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે તો આપણે જે રીતે દાખલો ગણીએ છે એ રીતે ગણીએ પહેલા 150 મીટર વત્તા 200 મીટર વત્તા 150 મીટર વત્તા 200 મીટર 0 5 ને 5 10 ને 0 નથી 1 2 ને 3 ને 4 5 ને 2 7 700 મીટર આવ્યું હવે કેટલા ચક્કર મારવાના કીધા છે ને 4 તો 700 ગુણ્યા 4 તો 0 4 ને જોડે 0 જોડે ગમે તે રકમ તમે ગુણાકાર કરો તો 0 જ આવે 4 0 0 અને 7 4 28 હવે તમને 2800 મીટર તો તમારે કિલોમીટરમાં કરવું હોય તો 2 કિલોમીટર અને 800 મીટર લખો તો બી સાચો અને તમે 2800 મીટર લખો તો પણ જવાબ અમારો સાચો જ પડશે તો તમારે એ રીતે દાખલો તમારે બતાવવાનો કે આપણને ખ્યાલ છે કે મીટર કિલોમીટર એટલે 1 કિલોમીટર 1000 થાય બરોબર ને 1 મીટરે 1000 કિલોમીટર થતા હોય તો આપણે એ રીતે ત્રણ આંકડા કાપી નાખો અહીંયાથી જમણી બાજુથી તો 2 કિલોમીટર અને 800 મીટર આપણે અહીંયા લખી 2 કિલોમીટર અને 800 મીટર આ આપણો જવાબ આવ્યો દાખલા નંબર 4 જે આકૃતિ આપી છે એના 2 ટેબલ ક્લોથ માટે કેટલી દોરીની જરૂર પડે હવે તમે જુઓ કે એની અંદર કેટલી જોશે તમે ગણો કે 1 મીટર ને 50 સેન્ટીમીટર છે આપણે પહેલા શું કરવું પડે મીટર સેન્ટીમીટર બે ભાગ પાડવા પડે વત્તા 75 સેન્ટીમીટર પછી 1 મીટર 50 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર 5 ને 5 10 ને 0 વધી 1 5 ને 1 6 6 ને 7 13 13 ને 5 ગણો 14 15 16 17 ને 18 18 માં 7 ઉમેરો 18 ને 7 19 20 21 22 23 24 ને 25 ની વધી 2 2 ને 1 3 ને 1 4 4 મીટર ને 50 સેન્ટીમીટર તો આ જવાબ આવ્યો 1 ટેબલ ક્લોથ માટે દોરી જોઈએ આ શેના માટે આવ્યો 1 ટેબલ ક્લોથ માટે લેસ જોઈએ એક ટેબલ ક્લોથ માટે દોરીની જરૂર પડે ને આપણે કેટલી જોઈએ છે 2 જોઈએ છે તો 4 ને 0.50 ગુણ્યા 2 કરો 2 0 0 5 2 10 ને 0 વધી 1 4 2 8 ને 1 9 તો જવાબ તમારો શું આવ્યો 9 મીટર લેસ જોઈએ 2 ટેબલ ક્લોથ માટે 9 મીટર લેસ જોઈએ દરેક ને સ્વાધ્યાય 13 માં ખેતર અને તેની પરસેવાળ માં જે રીતે આપણે દાખલા ગણ્યા કે પહેલા સરવાળો કરવાનો પછીના દાખલામાં સમજ્યા આપણે કે તમને કેટલી વખત એ વસ્તુને રિપીટ કરવાની એક વખત દોડ્યા તો બીજી વખત કીધું ત્રણ વખત ચાર વખત તો એ રીતે આપણે એની સાથે એનો ગુણાકાર કરવો તો આ રીતે આપણે આ દાખલા સમજ્યા તો આ લખાવેલા દાખલા હોમવર્ક ની અંદર લખાવેલું નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું અને દાખલા બને એટલે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો બરોબર દરેકને ખ્યાલ આવી ગયો આટલું સરસ